ઘણા વર્ષો પહેલા રાજકોટની વાત છે, એક બહુ જ સારું ધનાઢ્ય પરિવાર, સત્સંગ સાથે પણ સારી રીતે જોડાયેલું. એમાં એક વ્યક્તિ 30 વર્ષની એમની ઉંમર, તમાકુની આદત, દિવસમાં 5-7-10 મસાલા ખાતા હશે. અમે સંતો એમને વાત કરી, એમના પરિવારજનો, એમના મોટા ભાઈ, એમના પિતાશ્રી, બધા એમને વાત કરી, પણ એ મૂકે નહીં. બધાએ કીધું કોઈક દિવસ કેન્સર થઈ જશે ને તો રોતા પણ નહીં આવડે. એક દિવસ સવારે બ્રશ કરતા તને લોહીની ઉલટી થઈ, ગભરાઈ ગયા, તાત્કાલિક ડૉક્ટર પાસે ગયા. ફેમિલી ડૉક્ટરે કીધું કે આ કંઈક સમથિંગ સિરિયસ, તમે ઓન્કોલોજીસ્ટ પાસે જાઓ. એટલે ઓન્કોલોજીસ્ટ એટલે કે કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે ગયા. એમણે કીધું કે કેન્સર લાગે છે, તમે તાત્કાલિક મુંબઈ જાઓ. ત્યાંથી ફ્લાઇટ લઈને મુંબઈ ગયા અને ત્યાં ડિટેલ રિપોર્ટ કઢાવ્યા તો કહ્યું કે અન્નનળીનું કેન્સર છે, 4th સ્ટેજમાં છે અને તમારી પાસે મહિનો છે મેક્સિમમ. 30 વર્ષની ઉંમર, 3 નાની દીકરીઓ. આ 1998ની સાલની વાત કરું છું. એ વખતે એમણે બોમ્બે હોસ્પિટલમાં ઓન્કોલોજીસ્ટના ટેબલ ઉપર 25 લાખ રૂપિયા કેશ મૂક્યા કે ડૉક્ટર આ મારા તરફથી તમને ભેટ, હવે તમે વ્યવસ્થાઓ શરૂ કરો. ચાર્ટર ફ્લાઇટમાં ડૉક્ટરોને લંડનથી બોલાવવા હોય, મારે ચાર્ટર ફ્લાઇટમાં જવાનું હોય, જે કરો એ મને બચાવો. ત્યારે ડૉક્ટરે 25 લાખ રૂપિયા કેશ એમના હાથમાં પાછા આપી દીધા કે તમારી પાસે મહિનો છે, દુનિયાનો કોઈ ડૉક્ટર તમને બચાવી નહીં શકે, આનું કંઈક દાન પૂન કરી લેવું હોય તો કરી લેજો. એ પાછા રાજકોટ આવ્યા ત્યારે ઘરે દિવાલ સાથે માથા પછાડતા હતા. એમના પરિવારજનો, એમના મોટા ભાઈને, એ લોકોએ અમને સંતોને ફોન કર્યો, અમે સંતો ગયા, અમને જોઈને એમને માથા પછાડ્યા દિવાલ સાથે. અમે માન પકડી રાખ્યા કે સ્વામી મેં મારી જિંદગી કેવી ખોઈ નાખી. એક પડીકી પાછળ મેં મારી જિંદગી ખોઈ નાખી, અમારી નાની 3 દીકરીઓ અને હજી પોતાની ઉંમર 30 જ વર્ષની, એમના પત્નીની ઉંમર 28 વર્ષની. અને એક દિવસ સવારે એમનો પરિવારજનમાંથી એમના મોટાભાઈનો ફોન આવ્યો કે સ્વામી તાત્કાલિક આવો, હવે કદાચ રહેશે નહીં. એટલે સવારના પહોરમાં 7 વાગ્યા અમે ત્યાં પહોંચ્યા અને ત્યારે છેલ્લો ડચકો ખાતા હતા. આ ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ અમે એમને છાતી ઉપર મૂકી, એ દર્શન એમણે કર્યા અને આંખ બંધ થઈ ગઈ. એટલે તમારે એવું માની નહીં લેવાનું કે મને નહીં થાય, થશે ને તે દિવસે રોતા નહીં આવડે. તમે જે તમાકુ ખાવ છો અથવા સિગરેટ પીવો છો, સિગરેટ માટે એવું કહેવાય છે, અ સિગાર એઝ ફાયર એટ વન એન્ડ એન્ડ અ ફૂલ એટ ધ અધર. સિગરેટને એક છેડે અગ્નિ હોય છે અને બીજા છેડે કોણ હોય છે? મૂરખ, ફૂલ. લખે છે કે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, કે સિગરેટ છે તમને તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તોય તમે પીવો છો. હું તમને એક સરસ હની આપું, ધારો કે મધ આપું, અને કહું કે અંદર છે ને કોબરાનું નાનું એક ટીપું ઝેરનું મેં નાખેલું છું, પણ તું ચિંતા ના કરીશ, તું આ રોજ એક ચમચી પીશ ને તોય તને 30-40 વર્ષ સુધી વાંધો નહીં આવે, તોય તમે એ મધ પીવો. તો આ એ જ લખેલું છે. એટલે જે સિગરેટ પીવે છે ને તમાકુ ખાય છે એના જેવો પૃથ્વી ઉપર કોઈ મૂરખ માણસ નહીં. જે સિગરેટ પીતો હોય ને તમાકુ ખાતો અથવા દારૂ પીતો હોય, આ પ્રાંતમાં દારૂનો યોગ પણ બહુ છે બધાને, એમાંથી લિવર સિરોસિસ થાય છે અને એના પણ બધા પ્રશ્ન છે. તમારામાંથી જે સિગરેટ પીવે છે અથવા તમાકુ ખાય છે અથવા દારૂ પીવે છે એની ઉપર મારે એક આરોપ નાખવો છે. હવે તમારે બધાની પરવાનગી હોય તો એક આરોપ નાખવું, બોલો, હાથ ઊંચો કરીને મને પરવાનગી આપો. એક આક્ષેપ નાખવો છે. આક્ષેપ એ છે કે તમે જે સિગરેટ પીવો છો કે દારૂ પીવો છો અથવા તો તમાકુ ખાવ છો, તમને તમારા પત્ની અને પરિવાર માટે કોઈ પ્રેમ નથી અને તમને એની કોઈ પડી નથી. મેં આક્ષેપ નાખ્યો, હવે મને ખોટો સાબિત કરો. હવે મને ખોટો સાબિત કરો. કોઈનામાં હિંમત હોય તો, આર્ગ્યુમેન્ટ કોઈની પાસે હોય તો, મેં તમારી ઉપર આક્ષેપ નાખ્યો કે તમે તમાકુ ખાવ છો કે સિગરેટ પીવો છો એટલે તમને તમારી પત્ની માટે કોઈ પ્રેમ નથી, તમને તમારા પરિવારજનો, બાળકો કે વૃદ્ધ માતા પિતા પ્રત્યે કોઈ પ્રેમ નથી,
હું મરી જાઉં ને રખડી પડે તો એનું નસીબ, એવી ભાવના તમે સેવો છો, અને મારા વગર આખો પરિવાર એ રઝળી પડે એની મને કોઈ પડી નથી, મારા પત્ની કરતાં મને આ પડીકી વધારે વાલી છે, મારા નાના માસૂમ બચ્ચાઓ કરતાં મને સિગરેટ વધારે વાલી છે, હું સિગરેટ સાથે રહીશ, પરિવાર સાથે કરતાં સિગરેટ મને વધારે વાલી છે, આવો તમારો અભિપ્રાય છે, કેમ બધા સ્તબ્ધ થઈ ગયા? મેં જે વાત કરી એ સાચી કે ખોટી? જોશથી બોલો, બધા બોલ્યા સાચી? બધા બોલ્યા સાચી? તો હવે જેને વ્યસન હોય એને છોડવાની હિંમત આવતી હોય તો આંગળી ઊંચી કરો. જો એક જણાની હિંમત થઈ, વી ગીવ હિમ અ બિગ હેન્ડ. આ બીજા પ્રેસિડેન્ટ નરેશભાઈ પોતે રોટરી ક્લબના, અભિનંદન. હજો બાજુમાંથી પાણી આપી દીધું હાથમાં, પ્રતિજ્ઞા લઈ લીધી, મૂકી દો, જળ નીચે મૂકી દો, બસ અમે પ્રાર્થના કરી લીધી. કારણ કે મેં આક્ષેપ મૂક્યો છે તમારી ઉપર, તમે તમાકુ ખાઓ છો એટલે તમને તમારી પત્ની પ્રત્યે પ્રેમ નથી, તમારા સંતાનો પ્રત્યે પ્રેમ નથી, તમને એની પડી જ નથી. યુ આર નોટ અ ફેમિલી મેન, તમને મોઢા ઉપર કહું છું, તમે ખાઓ છો, યુ આર નોટ અ ફેમિલી મેન જો તમે તમાકુ ખાતા હોય તો. ઝાટકો વાગતો હશે, પણ તમે સંતને બોલાવ્યા છે એટલે અમે તો સાચી વાત કરવાના, અમારે તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી, અમે બોલવાનો રૂપિયો નથી લેતા. બીએપીએસ ના કોઈ સંત પાસે બેંક એકાઉન્ટ નથી, બીએપીએસ ના કોઈ સંત પૈસાને અડતા નથી, અમે ભૂલથી ક્યાંક પૈસા પડે ને હાથ અડી જાય તો અમારે 25 વખત ધોવા પડે, એટલે વી ડોન્ટ ટચ મની, વી ડોન્ટ કીપ મની, વી ડોન્ટ હેવ મની, ધીસ ઇઝ ફોર યોર ગુડ, તમારા સારા માટે અમે તમને કહીએ છીએ. એટલે તમને પાછું એવું ના થાય કે હવે તો સરસ સેવાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. અને અર્લી ડિટેક્શન થઈ જશે, એટલે મેં તમને બે સબકોન્શિયસ માઇન્ડ આપ્યા હતા ને સ્ટ્રેન્થના, ત્રીજું સબકોન્શિયસ માઇન્ડ, કે હું તો કાર્યક્રમમાં જઈ આવ્યો હતો અને આ શ્વેતલભાઈને કોકને ફોન કરી દઈશ એટલે વેન મોકલી આપશે તો મારા ઘર સુધી આવી જશે વેન. હવે તો યુ હેવ કેન્સર ડિટેક્શન યુનિટ એટ યોર હોમ, એટ યોર હોમ સ્ટેપ, તમને ઘરમાં આવી ગઈ છે. એટલે હવે આપણે 5ના બદલે 10 પડીકી ખાવ ને શું ફેર પડે છે? એવા નેગેટિવ વિચાર કરવાની જરૂર નથી, આ તો ખાલી મેં આનંદ માટે વાત કરી છે, તમને એવો વિચાર છે એવું નથી કહેતો કે ભાઈ હવે કેન્સર ડિટેક્શન યુનિટ આવી ગયો એટલે હું કરું વધારે, પણ વ્યસન મૂકજો. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં તમને આશ્ચર્ય થશે કે 40 લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત આપી છે, 4 મિલિયન એ લોકોને વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક બધા પ્રશ્નો સાંભળ્યા અને પ્રેમથી એના ઉત્તરો આપ્યા. આજે તમને લાખો લોકો સમાજમાં મળશે કે પ્રમુખ સ્વામીના ઉત્તર પ્રમાણે એમને જીવનમાં અનુસરણ કર્યું, તે સુખી છે, સ્થિર છે, શાંત છે. પ્રમુખ સ્વામી મહારાજે લાખો લોકોના વ્યસનો છોડાવ્યા વ્યક્તિગત રીતે, સંતો દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા. આ અમારા વિવેક સ્વરૂપ સ્વામી બેઠા છે, આખા તિથલ બેલ્ટના એ સાક્ષી છે કે પ્રમુખ સ્વામી મહારાજ અને સંતો કાર્યકર્તાઓ કેટલા હજારો લોકોના વ્યસનો છોડાવ્યા, હજારો લોકોને વેજીટેરિયન કર્યા. કારણ કે આખો પટ્ટો છે, ત્યાં પાછું એક શાકાહારી જીવન જીવવું એની માટેની પણ ખૂબ મોટી પ્રેરણાઓ બીએપીએસ સંસ્થા દ્વારા. 1985માં અમારા ઉત્સવમાં અમદાવાદમાં આફ્રિકાના કેન્યા દેશના એક મિનિસ્ટર જોસેફ મટુરિયા પધારેલા, એમને પ્રેરણા થઈ, વ્યસન મુક્તિનું પ્રદર્શન ને બધું જોયું અને એમને વ્યસન છોડ્યું દારૂનું. એમને મંચ ઉપરથી જાહેરાત કરી, જેમ નરેશભાઈએ કરી એમ, કે આજથી મારું વ્યસન ગયું. પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા
કે અમારો આખો આ 37 દિવસનો ઉત્સવ એની સાર્થકતા આ એક વાતમાં આવી ગઈ. એમ આપણે આખો આ આજનો કાર્યક્રમ થયો એની સાર્થકતા આવી ગઈ. આ 3-4 જણાએ વ્યસન છોડ્યા ને એમાં. સાથે સાથે કેન્સરનું એક મોટું કારણ નોનવેજ ફૂડ પણ છે. હા, એ પણ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે તમે માંસાહાર કરો છો એ પણ તમારું સ્વાસ્થ્ય બગાડે છે. તમે જોજો, સૌથી વધારે પેટના રોગોના દર્દીઓ હશે ને એમાં 90% માંસાહારી લોકો હશે. તમે કુદરતી શાંતિથી વિચાર કરો કે ભગવાને આપણી સિસ્ટમ માંસાહાર માટે બનાવી જ નથી. જે માંસાહાર કરતા હોય ને એને નખ લાંબા હોય, એના દાંત મોટા હોય, બેમાંથી એક કઈ આપણે છે નહીં. એના ઇન્ટેસ્ટાઇનમાં જે ડાયજેસ્ટિવ જ્યુસીસ પ્રોડ્યુસ થાય, જે ખોરાકને પચાવે, તે બહુ જ એસિડિક હોય, કારણ કે એને તો માંસને પચાવવાનું ને. તો આપણા તો બાઇલ જ્યુસીસ છે, એ પણ આપણે સાયન્સમાં ભણ્યા છીએ. અને એ પણ નહીં વિચારવાનું કે માંસાહાર ખાઈએ તો તાકાત આવે. દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી એ શાકાહારી છે. દુનિયાની સૌથી સેકન્ડ મોસ્ટ સ્ટ્રોંગેસ્ટ એનિમલ રાઇનો એ પણ શાકાહારી છે. એટલે રોટલી દાળ ભાત શાકમાં તાકાત નથી એવું નહીં માનવાનું. રોટલી દાળ ભાત શાકવાળા પણ વાંખેડે સ્ટેડિયમ કુદાવે છે. હા, એટલે વેજીટેરિયનિઝમ શુડ બી અ વે ઓફ લાઈફ. વેજીટેરિયનિઝમથી સાત્વિક મતિ રહે છે, વેજીટેરિયનિઝમથી સાત્વિક બુદ્ધિ રહે છે, વેજીટેરિયનિઝમથી સાત્વિક વિચારધારા રહે છે, તમને સેવાની ભાવના રહે, મદદ કરવાની ભાવના રહે. આ બધી જ વાત એ શાકાહારી ભોજનમાં એની સાત્વિકતામાં રહેલી છે. એટલે આજે આજના પ્રસંગે એ પણ અપીલ કરવાની તમને બધાને કે તમારે માંસાહાર કોઈ કરતા હોય તો એ પણ તમે છોડજો. તમે એની ચિંતા નહીં કરતા કે બધા જો શાકાહારી થઈ જાય તો પૃથ્વી ઉપર ક્યાં એટલું બધું અનાજ છે. એટલી લાંબી તમારે અહીંયા ચીખલીમાં બેઠા બેઠા તારે ચિંતા કરવાની નથી. કઈ ઘણાને એવી ચિંતા હતા. એક જણા એક વખત અમે વ્યસન મુક્તિની વાત કરતા હતા, એક જણાએ મને પ્રવચન પછી મંચ ઉપર આવીને કીધું, સ્વામી તમે વાત કરો છો કે વ્યસનથી કેન્સર થાય છે, તો વ્યસન નથી કરતા નથી થતું? મેં કહ્યું થાય છે ને. તો પછી એવું એને પૂછ્યું. પછી મેં એને પ્રશ્ન પૂછ્યો કે ઘરમાં આખો પરિવાર એ કોઈ પ્રસંગે બહાર જાય અને તાળું મુખ્ય દરવાજે વાસીને જાય તો તાળું તોડીને પણ ચોરી નથી થતી? તો કે થાય છે ને. તમે કોઈ એનો મતલબ એમ કે તાળા ખુલ્લા રાખવાના ચોરી નસીબમાં થશે, ભલે ને ખુલ્લું રહ્યું એવું કરીને જાઓ છો? કે તાળા બંધ તાળા મારેલા હોય છે તોય તૂટે છે ને ચોરી થાય, તો ખુલ્લું રાખો નસીબમાં થશે. એમ તમે એમ કહો નસીબમાં કેન્સર થશે, ખાવ ને તો વહેલું થાય, પેલી જેમ ચોરી વહેલી થાય એમાં વહેલું થાય. 1991માં ત્યાં મેં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં ઉજવ્યો હતો, તેમાં એક પ્રદર્શન રાખેલું, બ્યુટિફુલ બોર્ડરલેસ વર્લ્ડ. એ પ્રદર્શન અંતર્ગત એક આ વેજીટેરિયનિઝમનો સ્પોટ હતો. એમાં બહુ જ સરસ એક ઇમોશનલ આર્ગ્યુમેન્ટ અમે મૂકેલી. તમે ખાલી એવી એક કલ્પના કરો કે કદાચ કોઈ સુપર હ્યુમન રેસ હોત બીજા કોઈ પ્લેનેટ ઉપર, અને એ લોકો પાસે એવી સુપર હ્યુમન રેસ એટલે કોઈ એવી વાત કે શક્તિ હોત કે ગમે ત્યારે સૂપ ઇન થાય, આપણા પૃથ્વી ઉપર આવી જાય, અને તમે તમારા નાના નાના બાલ બચ્ચા સાથે ભોજન લેતા હોય, ટીવી જોતા હોય, બારીમાંથી હાથ નાખીને તમારા બે બચ્ચાને લઈ જાય અને તમારી સામે આમ કાચા ને કાચા ખાવા માંડે, તો તમને કેવું લાગત? એવું મરઘીને પણ લાગે છે, એ પણ અસ્તિત્વ છે. એવું મરઘીને પણ લાગે છે કે મારા ઈંડા લઈ જાય છે, મારા બચ્ચા લઈ જાય છે, એને પણ લાગણી છે. અને પશુઓમાં કેટલી બધી લાગણી હોય છે. તમે ડિસ્કવરી ચેનલ અથવા તો બીબીસીની આ બધી વાઇલ્ડ લાઈફ સિરીઝ આવે છે એમાં જોજો, પશુઓ કેટલા લાગણીશીલ હોય છે. હવે એ લાગણી તમે દુભાવો પછી તમને હાઈ લાગે કે ના લાગે? લાગે જ. એ કર્મ બહુ ભયંકર લાગે તમને.
તમને એમ લાગે કે આમ ધંધામાં કેમ જામતું નથી, તમને એમ લાગે ઘરમાં એક બે જણાની તબિયત કેમ બગડેલી જ રહે છે, તમને એમ લાગે કે આ દીકરાને દીકરાની બહુને ઝઘડા કેમ ચાલ્યા કરે છે, પણ ધીસ ઇઝ ધી સર્કલ ઓફ કર્મ. યુ ડિસ્ટર્બ સમબડીઝ ફેમિલી, ધ કર્મ વિલ ડિસ્ટર્બ યોર ફેમિલી. તમે એક મરઘીના પરિવારને ડિસ્ટર્બ કર્યો, એક કર્મ ફરતું ફરતું તમારી પાસે આવશે, તમારું પરિવાર પણ ડિસ્ટર્બ થશે જ. આ કર્મનો સિદ્ધાંત છે. એટલે એનાથી પણ આ નોનવેજથી પણ કેન્સર થાય છે એમ સમજીને પણ તમે દૂર કરજો. નોનવેજ ફૂડ્સથી આવો એક કર્મ પણ તમને લાગે છે સમજીને પણ નોનવેજ ફૂડ દૂર કરજો. નોનવેજ ફૂડથી કેન્સર સિવાય બીજા ઘણા બધા રોગ થાય છે એનાથી પણ તમે દૂર એને એ સમજીને પણ તમે એ દૂર કરજો. શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું એ મનુષ્યનું કર્તવ્ય છે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત અમદાવાદમાં એક આઈએએસ થનાર યુવાને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો જીવન જીવવાનો હેતુ શું છે. પ્રમુખ સ્વામી મહારાજ એનો બહુ સુંદર ઉત્તર આપ્યો. પહેલી વાત કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. જીવન જીવવાના હેતુમાં પ્રમુખ સ્વામી મહારાજે 5 વાત બતાવી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી. બીજી વાત આ બતાવી કે શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું, નિર્વ્યસની પવિત્ર જીવન જીવવું, શાકાહારી રહેવું અને પોતાના વ્યવસાય પ્રામાણિકપણે કરવા. ત્રીજી વાત આ કરી જે આજનો પ્રસંગ છે કે અન્યને મદદરૂપ થવું, નિસ્વાર્થ ભાવે જે કંઈ જેનાથી થઈ શકે જેટલું થઈ શકે. જેમ પરિમલભાઈએ વાત કરી કે આપણે મદદ બે રીતે કરી શકીએ છીએ, ફિઝિકલ અને ફિનાન્શિયલ. એક વાક્ય તમે બોલ્યા હતા. તો આપણાથી જે કંઈ મદદરૂપ થઈ શકે અન્યને મદદરૂપ થવું એ વાત પ્રમુખ સ્વામી મહારાજે ત્રીજી કરી હતી, જીવન જીવવાનો હેતુ. ચોથી વાત કરી હતી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું અને પાંચમી વાત કરી હતી ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. તો આ જીવન જીવવાનો હેતુ છે. મેં તમને બીજો અને ત્રીજો મુદ્દો સમજાવી દીધો. 5 મુદ્દા જે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યા, જીવન જીવવાનો હેતુ, સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી, શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને વ્યવસાય પ્રામાણિકપણે કરવા, અન્યને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો, પોતાના આત્માનું કલ્યાણ કરવું અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. આ 5 થાય એટલે તમારો જીવન જીવવાનો હેતુ સ્પષ્ટ થાય. એક સર્વે પ્રમાણે 22% ઓફ ધ પીપલ અપોન ધીસ અર્થ આર રડરલેસ. એટલે શું? 22% પ્રજાને ખબર જ નથી કે મારો દિવસ ને મારું અઠવાડિયું મારો મહિનો કેવી રીતે જાય છે. બસ ઉઠે ને હરે ફરે ને ખાઈ પીવે ને કર્યા કરે ને આજે પાછો ટીવી જોઈને પાન મસાલા કહીને બીડીઓ પીને સુઈ જાય. 22% પ્રજા તો આમને આમ જતી રહે છે પૃથ્વી ઉપરથી. તમને ખબર છે રોજ 1.5 લાખ પૃથ્વી ઉપરથી જાય છે. હા, 24 કલાક એટલે ઓલમોસ્ટ 86,200 સેકન્ડ. એમાં 1.5 લાખ લોકો પૃથ્વી ઉપરથી જાય છે. દર 2 સેકન્ડે પૃથ્વી ઉપરથી 3 લોકો જાય છે. આપણે પ્રસંગ શરૂ કર્યો ને 2 કલાક જેવું થયું ધારો કે, તો તમે ગણો કે 120 મિનિટ થઈ. 120 મિનિટ એટલે 12×6=72 એટલે લગભગ 7200 સેકન્ડ થઈ. 10,000 જતા રહ્યા. અને ભગવાનની ઈચ્છા હોય અને કાલનો આખો દિવસનું ફૂલ કોન્સન્ટ્રેશન નવસારી ચીખલી ઉપર મૂકી દેતો. પછી વારો છે નથી, નહીં વારો નથી છે, બે બધું બધું આવી જાય, બે આવી જાય. મારો વારો છે નથી કે મારો વારો નથી છે જે તમે કહો છો ને, બે બે વિભાગ આવી જાય. અંદર ફૂલ કોન્સન્ટ્રેશન નવસારી ચકલી ઉપર મૂકી દે તો સાંજ પડે તો કાર્યક્રમ પૂરો કરી નાખે. આમ એટલા માટે વાત કરી કે જીવનની આવી અનિશ્ચિતતા વચ્ચે સમજીને વિચારીને સુગ્ન રીતે અને આપણને જીવનમાં 70-80 વર્ષે સંતોષ થાય કે યસ, વેન ગોડ ગિવડ મી 70 યર્સ અપોન ધીસ અર્થ, આઈ લીવ ઇટ ટુ માય સેટિસ્ફેક્શન. હું મારા સંતોષ, મને પૂર્ણ સંતોષ છે, હું મારા સંતોષથી જીવ્યો. એવું તો આપણને થવું જોઈએ કે નહીં? તો એની માટે પ્રમુખ સ્વામી મહારાજે 5 મુદ્દા સમજાવ્યા. બીજો અને ત્રીજો મુદ્દો મેં સમજાવ્યો,
હવે 10 મિનિટમાં હું મારું પ્રવચન પૂરું કરું, બાકીના 3 મુદ્દા તમને સમજાવી દઉં, એટલે પૂર્ણ જીવન કેવી રીતે જીવવું એ તમને ખ્યાલ આવે.